ફેક્ટરાઇઝેશન કેતા કે આજે આપણે x સ્ક્વેર ટાઈમ ના અવયવ કેવી રીતે પડે તે આજે આપણે જોઈશું. આજે x સ્ક્વેર ના અવયવ જે છે એ ડિપ્લોમા ડિગ્રી કાં તો 11 12 સાયન્સ કે જેમાં કોઈ પણ ચેપ્ટર માં આ ટાઈપ ના અવયવ એ કામ લાગતા હોય છે, એટલા માટે આજે આપણે આ અવયવ શીખવાનો થોડો પ્રયત્ન કરીશું. તો પહેલો દાખલો છે કે x સ્ક્વેર માઇનસ x માઇનસ 6. ઓકે, તો કે અહીંયા પહેલા કેવું બોલવાનું, તો કે 6 ના ભાગ પાડી અને અહીંયા શું છે માઇનસ, એટલે શું કરી, તો કે બાદ બાકી કરી માઇનસ x, એટલા માટે શું કહેવાય માઇનસ 1 લાવા, બાદ બાકી કરી માઇનસ 1 લાવા. જો તમે આવું બે ત્રણ વાર બોલો તો આઈડિયા આવશે કે 6 ના ભાગ પાડવાના, તો કે 6 ના ભાગ પાડવાના બરાબર. ત્યાર પછી 6 ના ભાગ પાડી બાદબાકી કરી, પહેલા તો 6 ના ભાગ પાડ્યા એટલે 3 2 6 બરાબર, પછી બાદબાકી કરવાની, બાદબાકી કરી એટલે આ બંનેની સાઈન કેવી હશે અલગ. હવે અહીંયા લાવા છે કેવા માઇનસ 1, તો આને શું લઈ લેશું માઇનસ અને આને શું લઈ લેશું પ્લસ. ફરી એકવાર 6 ના ભાગ પાડી એટલે 6 ના ભાગ પાડ્યા 3 2 6, ત્યાર પછી શું કીધું બાદબાકી કરી, બાદબાકી કરવાનું આવે ને ત્યારે આ બંનેની સાઈન કેવી હોય અલગ, પણ અહીંયા જો માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ, જે મોટું સંખ્યા હોય એને શું આપ્યું માઇનસ અને નાની સંખ્યાને પ્લસ, તો માઇનસ 3 પ્લસ 2 કરશો તો શું આવશે માઇનસ 1. અને બીજી એક ટેકનિક આપું છું, જો x સ્ક્વેર નો કોએફિશિયન્ટ 1 હોય તો આનો આન્સર આપણે ડાયરેક્ટ લખી શકીએ, કેતા કે આનો આન્સર શું આવશે ડાયરેક્ટલી, તો કે x માઇનસ 3 અને x પ્લસ 2. ઓકે, હવે ધારો કે બીજો દાખલો, તેમાં પણ કેવું થતું, જો 6 ના ભાગ પાડી પણ સરવાળો કરી, શું કરીને સરવાળો કરી અને પ્લસ 1 લાવવાના છે, કેટલા લાવવાના છે પ્લસ 1. ફરી એકવાર 6 ના ભાગ પાડી બાદબાકી કરી પ્લસ 1 લાવા હોય તો અહીંયા એની ટેકનિક જોજો 3 2 6, પણ અહીંયા પ્લસ લાવા છે એટલા માટે આને પ્લસ કર્યો અને આને માઇનસ, કેમ કે અહીંયા બાદબાકી કરી દીધું. ઓકે, તો અહીંયા ડાયરેક્ટલી આન્સર શું આવશે x + 3 x - 2. ઓકે, ત્યાર પછી જોઈએ 6 ના ભાગ પાડી સરવાળો કરી માઇનસ 5 લાવા, તો જો 6 ના ભાગ તો પડી ગયા 3 2 6, હવે શું કીધું સરવાળો કરી, અહીંયા બંને જગ્યાએ બાદબાકી કરી નતું એટલે બંનેની સાઈન કેવી હતી અલગ, અહીંયા બંનેની સાઈન સેમ જ આવશે, ત્યારે બંનેની સાઈન સેમ આવે સરવાળો કરીને કે ને ત્યારે, તો અહીંયા માઇનસ 5 લાવા તો બંને શું આવશે માઇનસ, તો અહીંયા ડાયરેક્ટલી આન્સર શું થશે x - 3 x - 2. ત્યાર પછી 6 ના ભાગ પાડી સરવાળો કરી પ્લસ 5 લાવા, તો જો 6 ના ભાગ પાડ્યા 3 2 6, હવે સરવાળો આવે ને એકવાર શું આવે સરવાળો જો આવી જાય એટલે સમજી રાખવા બંનેની સાઈન કેવી હશે સેમ, અહીંયા પ્લસ 5 છે એટલે બંને પ્લસ, જો માઇનસ હોત તો બંને માઇનસ, જો અહીંયા માઇનસ છે બંને જગ્યાએ, અહીંયા બંને જગ્યાએ શું છે માઇનસ, તો બંનેની સાઈન કેવી આવી ડિફરન્ટ આવી. ઓકે, તો અહીંયા ડાયરેક્ટલી આન્સર શું આવશે x + 3 x + 2. ઓકે, ત્યાર પછી 3 ના ભાગ પાડી, શું પાડી 3 ના ભાગ પાડી પ્લસ કરી માઇનસ 4 લાવા, તો 3 એકા 3, પણ અહીંયા શું છે પ્લસ, પ્લસ હોય એટલે બંનેની સાઈન સેમ આવે, પણ માઇનસ હોય અહીંયા માઇનસ હોય તો બંનેની સાઈન કેવી આવે અલગ, તો અહીંયા પ્લસ છે એટલે બંનેની સાઈન સેમ આવશે, પણ લાવા છે કેટલા માઇનસ 4 એટલે બંને શું આવશે માઇનસ, તો અહીંયા ડાયરેક્ટલી જવાબ લખી શકાય x - 3 x - 1. ત્યાર પછી અહીંયા પણ જો 3 ના ભાગ પાડી માઇનસ કરી પ્લસ 2 લાવા, હવે માઇનસ આવ્યું, પહેલા તો 3 એકા 3, પણ બાદબાકી કરી છે ને શું કરી છે બાદબાકી, એટલા માટે બંનેના ચિહ્નો કેવા આવશે અલગ, બંનેના ચિહ્નો કેવા આવશે અલગ આવશે, પણ અહીંયા શું જોઈએ પ્લસ એટલે આ પ્લસ જરા માઇનસ. ઓકે, તો આનો ડાયરેક્ટલી આન્સર શું લખાશે x + 3 x - 1. ઓકે, તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે અહીંયા ફરી આપણે આ દર વખતે બોલવાનું હોય કે 6 ના ભાગ પાડી અહીંયા માઇનસ છે એટલા માટે શું કીધું બાદબાકી કરી, અહીંયા ધારો કે પ્લસ હોત તો શું કે સરવાળો કરી,
ત્યાર પછી અહીં શું લાવવા છે માઈનસ 1 તો માઈનસ 1 લાવવા યાદ રાખજો જો અહીંયા જે છેલ્લું ચિહ્ન જે છે એ માઈનસ હોય તો આ બંનેની સાઈન કેવી આવશે અલગ અને જો છેલ્લું ચિહ્ન પ્લસ હોય તો બંનેની સાઈન કેવી આવશે સેમ જો માઈનસ લાવવા હોય તો બંને માઈનસ અને જો અહીંયા માઈનસ લાવવા હોય તો અહીંયા બંનેની સાઈન કેવી આવશે અલગ તો આ રીતે તમે અવયવો અહીં x2 ના પાડી શકો આની અંદર આપણે ડાયરેક્ટ આન્સર લખ્યો પણ ક્યારે ડાયરેક્ટ આન્સર લખાય જો x2 નો કોએફિશિયન્ટ 1 હોય તો જ બાકી લખાય નહીં પણ હવે ધારો કે x2 નો કોએફિશિયન્ટ 1 ના હોય તો શું કરવું તો જો અહીંયા તો કે અહીંયા મેં કોએફિશિયન્ટ ઇનો લાસ્ટ ટર્મને મલ્ટીપ્લાય કરી કોએફિશિયન્ટ અને લાસ્ટ ટર્મને શું કરી મલ્ટીપ્લાય એટલે 6 ગુણ્યા 1 એટલે શું થાય 6 તો 6 ના ભાગ પાડી 6 ના ભાગ પાડી સરવાળો કરી શું કરી સરવાળો કરી માઈનસ 5 લાવા કેટલા લાવા માઈનસ 5 લાવા તો કેવી રીતે આવે જો 6 ના ભાગ પાડે બરાબર ત્યાર પછી શું કીધું સરવાળો કરી શું કીધું છે સરવાળો કરી તો પહેલા તો આના ભાગ શું પડી ગયા 3 2 6 પાકો ત્યાર પછી શું કીધું તો સરવાળો કરી અને કેટલા આવે માઈનસ 5 તો બંને શું આવશે માઈનસ આવશે બંને શું આવશે માઈનસ તો હવે જોઈએ જો આની અંદર કેવું લખાય 6x² -3x પછી -2x +1 આ બેમાંથી શું કોમન તો કે 3x કોમન શું કોમન 3x તો અહીંયા શું બસશે તો કે 2x -1 આ બેમાંથી શું કોમન -1 કોમન એટલે 2x -1 અને ફરી 2x -1 કોમન એટલે 2x -1 અને 3x -1 તો જ્યારે કોએફિશિયન્ટ આપેલો હોય કઈ 1 સિવાય જો 1 કોએફિશિયન્ટ હોય તો ડાયરેક્ટ આન્સર લખાય જો 1 ના હોય તો આ રીતે આપણે અવયવો પાડવા પડે હજુ પણ આપણે એક દાખલો જોઈએ 3 × 1 એટલે 3 તો 3 ના ભાગ પાડી 3 ના ભાગ પાડી બાદબાકી કરી શું કરી બાદબાકી કરી કેટલા લાવા છે -2 લાવા છે કેટલા લાવા છે -2 લાવા તો ધ્યાનથી 3 ના ભાગ પાડવાના 3 ના ભાગ પાડવાના હવે -2 લાવા તો જો 3 એકા 3 હવે શું કીધું બાદબાકી કરી તો ધારો કે આને માઈનસ લાવું છે ને તો મોટાને માઈનસ આપી દો અને આને શું આપી દો પ્લસ તો હવે જોજો 3x² -3x + x -1 એટલે જોજો આ બેમાંથી શું કોમન નીકળે 3x એટલે x -1 અહીંથી 1 કોમન એટલે x -1 હવે x -1 કોમન નીકળ્યું અને 3x +1 કહેતા કે ખાસ જો તમે બોલવા ઉપર ધ્યાન રાખો તો ઓટોમેટિકલી તમને ખબર પડી જાય તો જ્યારે આવું કોએફિશિયન્ટ આપ્યો હોય તો તમારે આ મેથડ યુઝ કરવાની છે બરાબર અને જો કોએફિશિયન્ટ 1 હોય તો અહીંયા ડાયરેક્ટલી તમે આન્સર લખી શકશો તો આ રીતે જો x² ના અવયવ પાડતા આવડે તો આ અવયવ એ દરેક જગ્યાએ દરેક સમમાં કોઈ પણ ચેપ્ટરમાં આ તમને કામ લાગતા હોય છે તો હવેથી આપણે પછી પાર્ટ 2 ફેક્ટરાઇઝેશન તરફ જઈશું